નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ મતે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલે જ ભાનુશાળીની હત્યા માટે એક મહિલાને સોપારી આપી. શાર્પ શૂટરોએ તેની હત્યા કરી. શું છે આખી આ ઇનસાઇડ સ્ટોરી જો આ અહેવાલમાં. મિત્રો ચિંતા ના કરતા, દુશ્મનો કો ભાજપના કદ્દાવર નેતા અને છબીલ પટેલના કટ્ટર વિરોધી જયંતિ ભાનુશાળી હત્યા કેસનું કોકડું ઉકેલવાનું પોલીસ ભલે દાવો કર્યો હોય, પોલીસના મતે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને છબીલ પટેલે જ ભાનુશાળીની હત્યા માટે એક મહિલાને સોપારી આપી હતી. મનીષાએ પુણેના બે શાર્પ શૂટરને હત્યા માટે જવાબદારી સોંપી. હત્યાના કાવતરા મુજબ શૂટરોને છબીલ પટેલના ફાર્મ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી અપાઈ. 8 જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ભાનુશાળી સયાજી એક્સપ્રેસમાં અમદાવાદ જઈ રહ્યા હોવાની માહિતી શૂટરોને આપવામાં આવી. ટ્રેનમાં જ ભાનુશાળીની હત્યા કરવાનું નક્કી કરાયું. રાત્રે 12 વાગે ટ્રેનમાં અંધાધૂંધ ફાયરિંગ કરી શૂટરોએ ચેન પુલ કરી ટ્રેન રોકી અને રોડ માર્ગે રાધનપુર જવા નીકળી ગયા. મનીષા ગોસ્વામીએ છબીલ પટેલ તથા ભાવ એટલે સુરજીત ભાવ અને તેની ગેંગના અન્ય સાગરિતોને નવેમ્બર 2018માં પૂના ખાતે મેળવેલ એની મુલાકાત કરાવી. ત્યારબાદ આરોપીઓ તથા કાવતરાખોરોની યોજના પ્રમાણે વિગતવારનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું. પોલીસનો દાવો છે કે છબીલ પટેલ અને ભાનુશાળી વચ્ચે રાજકીય દુશ્મની હતી. આ ઉપરાંત મનીષા ગોસ્વામીએ ભાનુશાળી પર બળાત્કારની ફરિયાદ દાખલ કરી હતી. ભાનુશાળી અને મનીષા વચ્ચે સેટલમેન્ટ પણ થયું હતું. તો ભાનુશાળીએ મનીષા વિરુદ્ધ બ્લેકમેલિંગની ફરિયાદ દાખલ કરી મનીષાને જેલ હવાલે કરાવી હતી. તો છબીલ પટેલે મનીષાને જેલમાંથી બહાર કાઢી પોતાનો હાથો બનાવ્યો. ભાનુશાળી સાથે છબીલ પટેલની જૂની દુશ્મની છે. અબડાસા વિધાનસભાની બેઠક પરથી ભાનુશાળી 2012 સુધી સતત જીતતા આવતા હતા. 2012માં કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડતા છબીલ પટેલે ભાનુશાળીને હરાવ્યા. જીત બાદ છબીલ પટેલ ભાજપમાં જોડાયા. તો ખાલી પડેલી બેઠક માટે ભાજપે ભાનુશાળીને બદલે છબીલ પટેલને ટિકિટ આપી અને છબીલ પટેલ તે બેઠક પરથી હારી ગયા. બસ આ જ મુદ્દે બંને વચ્ચે રાજકીય દુશ્મનીના બીજ રોપાયા. છબીલ પટેલને લાગ્યું કે તેની હાર માટે ભાનુશાળી જવાબદાર છે. દુશ્મની એટલી હદે આગળ વધી ગઈ કે બંનેની સ્ટેક્સ સીડી પણ બહાર આવી. ભાનુશાળી પર મનીષાએ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી, જેમાં ભાનુશાળીએ છબીલ પટેલને જવાબદાર ઠેરવ્યા. તો દિલ્હીમાં બળાત્કાર કેસ માટે છબીલ પટેલે ભાનુશાળીને જવાબદાર ગણ્યા. ઉપરાંત બિઝનેસમાં પણ બંને વચ્ચે ટકરાવ વધતો હતો. આખરે ભાનુશાળીનો કાંટો કાઢવાનો છબીલ પટેલે પ્લાન બનાવી લીધો. છબીલ પટેલ તથા સુરજીત પરદેશી ભાઉ આ બંને જણા ભેગા મળીને મનીષા ગોસ્વામીને જેલથી બહાર આવવામાં મદદ કરેલ, જેના કારણે મનીષા ગોસ્વામી છબીલ પટેલના પરિચયમાં આવી. મનીષા ગોસ્વામી તેમજ છબીલ પટેલ એના દુશ્મન જણાતા જયંતિ ભાનુશાળીને માર્ગમાંથી હટાવવાનું નક્કી કરેલ. જોકે પોલીસ તપાસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. છબીલ પટેલ પર હત્યાનો આરોપ છે તે વિદેશ જતો રહ્યો છે. મનીષા ગોસ્વામી પર હત્યાની સોપારી આપવાનો આરોપ છે તે ગાયબ છે. અને જે શાર્પ શૂટરે હત્યા કરી તે પણ પોલીસ પકડથી દૂર છે. એટલે કે તમામ લોકો પોલીસના હાથમાં નથી. જેને પોલીસે પકડ્યા છે તે માત્ર હત્યાના ષડયંત્રનો એક ભાગ છે. શું રાજકીય હત્યા હોવાથી પોલીસ પર દબાણ તો નથી ને? જનક દવે, News 18 ગુજરાતી. તો આ સમગ્ર ખુલાસા બાદ આરોપીઓ પકડાયા બાદ જયંતિ ભાનુશાળીના ભાઈ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેઓએ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ છબીલ પટેલના ભાઈએ પણ કહ્યું છે કે આ કોઈ ષડયંત્ર છે. આ તરફ સીએમનું પણ કહેવું છે કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે. આ બહુ સંતોષ થયો છે, જે અમને પોલીસ ટીમ અમને જે સંતોષકારક કામ કરી દીધું છે અને હજી પણ અમને પોલીસ ઉપર વિશ્વાસ છે અને પાર્ટી ઉપર પણ વિશ્વાસ છે કે અમારે સંતોષકારક જવાબ આપ્યું છે. અને અમારી જે પહેલેથી જ માંગણી હતી એ તો અમે પહેલેથી જ કહેતા હતા કે આ છબીલ પટેલ
મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ એ તો પહેલેથી જ છે, અને બીજા પણ અમે જે એના કારણે નામો છે એ તો હજી પણ જે બીજા છે એ પોલીસ એને પકડે અને અમને હજી પણ સંતોષ આપશે અને પોલીસ ઉપર અમને વિશ્વાસ છે. છવિલભાઈ એવું કરી શકે એવું હું નથી માનતો. મને સ્પષ્ટ રીતે હું માનું છું કે એનો સ્વભાવ સારો છે અને સારા વ્યક્તિ છે. હત્યા કરાવી શકે એનો સ્વભાવ નથી, અને આમાં કંઈક ગમે તે બીજું ષડયંત્ર પણ હોઈ શકે, અથવા પછી જ્યારે પેલું થશે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે ને ન્યાય મળશે સાચો એમને. જે કંઈ ચાલી રહ્યું છે સરકાર પૂરા ઊંડાણથી અને ખૂબ ઝીણવટભેર આખી તપાસ અને પગલાં લઈ રહી છે. કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે અને એ કાર્યવાહી ચાલે છે. આ તરફ અમદાવાદમાં તાજેતરમાં આજે નવી બનેલી અને પીએમ મોદીએ 17મી જાન્યુઆરીએ જેનું લોકાર્પણ કર્યું તેવી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. અદ્યતન એવી આ હોસ્પિટલમાં હાલ ઓપીડી તો શરૂ કરી દેવાઈ, પરંતુ દર્દીઓને માં અમૃતમ કાર્ડ યોજનાનો લાભ નથી મળી રહ્યો. સત્તર જાન્યુઆરીએ જેનું મોટા પાયે પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તે એસવીપી હોસ્પિટલ એક અઠવાડિયામાં જ વિવાદમાં આવી ગઈ છે. 750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ માટે એએમસીના અધિકારીઓ દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે આ હોસ્પિટલમાં ગરીબોને નજીવા દરે સારવાર મળી રહેશે, તેમજ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ પણ મળી રહેશે. હોસ્પિટલ શરૂ થઈ એ પહેલા એએમસીના સત્તાધીશોએ એવી પણ જાહેરાત કરી હતી કે ઓપીડી પેટે માત્ર 100 રૂપિયા ભર્યા બાદ દર્દીઓને તમામ બાબતોમાં પેપરલેસ સુવિધાનો લાભ મળશે, પરંતુ દાવાઓ સામે જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અમદાવાદમાં રહેતા કૃણાલ પટેલ જ્યારે તેના પિતાની સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ગયા ત્યારે તેમને માં અમૃતમ કાર્ડ યોજનાનો લાભ આપવાની ના પાડી દેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આયુષ્માનનું કાર્ડ ચાલે છે પણ માં અમૃતમ કામ હજુ લેતા નથી. જે જાહેરાત કરી છે 4 દિવસ પહેલા કમિશનરે બી કહી દીધું છે કે અમે સ્વીકારીએ છીએ, અને અંદર રિસેપ્શન ઉપર બી બોર્ડ લાગેલા છે મુખ્યમંત્રી અમૃતમના નરેન્દ્ર મોદી સાથેના ફોટો સાથે, પણ આ લોકો નથી લેતા. કૃણાલે જ્યારે હોસ્પિટલના સત્તાધીશોને કાર્ડ અંગે રજૂઆત કરી ત્યારે તેને એડમિનિસ્ટ્રેશન હેડે એવો જવાબ આપ્યો કે સરકાર તરફથી એપ્રુવલ મળ્યું ન હોવાથી તેઓ દર્દીઓને માં અમૃતમ જેવી યોજનાનો લાભ આપી શકતા નથી. મામૃતમના દરેકે દરેક એમ્પેનલમેન્ટ્સ રિલેટેડ પ્રોસેસ આ હોસ્પિટલ દ્વારા કમ્પ્લીટ કરી દીધામાં આવેલા છે. જે છે કે ઇમિડિયેટલી અપ્રુવલ આવી અને એના પછી આપણે જે છે કે પેશન્ટને એડમિટ કરી શકશું અથવા સારવાર પણ આપી શકશું. ત્યારે હાલ તો હોસ્પિટલના સત્તાધીશોએ આગામી 1 સપ્તાહમાં માં અમૃતમ યોજનાનો લાભ આપવાનું આશ્વાસન આપ્યું છે. હવે જોવું રહ્યું કે ગરીબ દર્દીઓને સરકારી સહાયનો લાભ મળે છે કે કેમ. ઋત્વિજ સોની, News 18 ગુજરાતી, અમદાવાદ. ઈવીએમ હેકિંગ વિવાદના 3 દિવસ પછી મુખ્ય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે બેલેટ પેપર્સ દ્વારા ચૂંટણી નહીં લડવામાં આવે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમે બેલેટ પેપર્સના જમાનામાં પાછા નથી ફરવાના. નોંધનીય છે કે તાજેતરમાં આજે લંડનમાં હેકથોન દરમિયાન એક કથિત સાયબર એક્સપર્ટે દાવો કર્યો હતો કે ઈવીએમ ડિઝાઇન ટીમનો તે સભ્ય હતો અને તે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમને હેક કરી શકે છે. સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે 2014ની લોકસભા ચૂંટણીમાં ગડબડ થઈ હતી અને ત્યારબાદ ચૂંટણી પંચે દિલ્હી પોલીસને પત્ર લખી સમગ્ર કેસની તપાસની માંગ પણ કરી છે, જેના પર સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. બીજી તરફ વિરોધ પક્ષો તરફથી પણ બેલેટ પેપરથી ચૂંટણી યોજાવાની માંગ પણ થઈ રહી છે. કોંગ્રેસ સહિત ઘણા વિરોધી પક્ષો સતત બેલેટ પેપરથી ચૂંટણી યોજાવાની માંગ કરી રહ્યા છે. તેના પર સુનિલ અરોરાએ કહ્યું છે કે અમે ઈવીએમ અને વીવીપેટ્સનો ઉપયોગ ચાલુ રાખીશું. However, I would like to make it very, very clear once more. In fact, it's not I, it's the entire ECI. It's the ECIs of the past and it will be the ECIs of the future that we are not going back to the era of ballot papers. આ તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાના સક્રિય રાજનીતિમાં આવતા જ કોંગ્રેસ પાર્ટીમાં જોશની લહેર છવાઈ ગઈ છે, જેનું એક કારણ એ પણ છે કે સમય સમય પર પ્રિયંકાને પાર્ટીમાં લાવવાની માંગ પણ ઉઠતી રહી છે.
જો કે હવે અટકળો એ પણ લાગી રહી છે કે પ્રિયંકા યુપીથી લોકસભા ચૂંટણી લડી શકે છે અને તે પણ વારાણસી અથવા તો ગોરખપુર સીટ પરથી. આ વાતનો સંકેત કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે તેમના ટ્વીટમાં આપ્યો છે. ટ્વીટમાં વારાણસી અને ગોરખપુરનો ઉલ્લેખ કરાયો છે. કપિલ સિબ્બલે લખ્યું છે કે મોદીજી અને અમિત શાહે કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોયું હતું અને આહવાન કર્યું હતું, પરંતુ હવે યુપીની રાજનીતિમાં પ્રિયંકા ગાંધીના આવવાથી અમે જોઈશું મુક્ત વારાણસી, મુક્ત ગોરખપુર. આ ટ્વીટ બાદ અટકળો લાગી રહી છે કે પ્રિયંકા ગાંધી યુપીની આ બે સીટ પરથી અથવા તો આ બેમાંથી કોઈ એક સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આપને ખ્યાલ જ છે કે 2014ની લોકસભા ચૂંટણી મોદી વારાણસીથી લડ્યા અને જીત્યા પણ હતા. તો ગોરખપુર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો વિસ્તાર છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી બાદ અમેઠી અને રાયબરેલી વાસીઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે અને ત્યાં જ હવે યુપીની રાજનીતિ પણ ગરમાવા લાગી છે. તો અન્ય રાજકીય દળો પ્રિયંકાને મળેલી યુપીની જવાબદારીને મજબૂરી પણ માની રહ્યા છે. જી હા, તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસની મજબૂરી છે, કારણ કે જેડીયુ અને ભાજપનું કહેવું છે કે સપા બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને જગ્યા ના મળી, જેના કારણે તેઓએ આ પ્રકારની રણનીતિ ઘડવી પડી રહી છે જે કોંગ્રેસની મજબૂરી જ બતાવે છે. सपा बसपा ने जिस तरह से कांग्रेस को दरकिनार कर दिया तो ये बीजेपी को नहीं डरा रही है, सपा बसपा को डरा रहे हैं कि तुम मुझको शामिल करो, कांग्रेस को गठबंधन में शामिल करो और नहीं तो तुम्हारे वोट को हम बर्बाद कर देंगे, तुम्हारे वोट को तोड़ देंगे. उत्तर प्रदेश में सपा बसपा के मजबूत गठबंधन के बाद कांग्रेस हाशिए पर चली गई थी और प्रियंका की आड़ में कांग्रेस को पुनर्जीवित करने का प्रयास है જો સફળ નહીં હોગા. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો ખાતમો બોલાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારને તેમાં સફળતા પણ મળી રહી છે. જમ્મુ કાશ્મીરનો બારામુલા જિલ્લો સંપૂર્ણ રીતે આતંકી મુક્ત જિલ્લો બની ગયો છે. બારામુલામાં બુધવારના રોજ જવાનોએ વધેલા 3 આતંકીઓને પણ ઠાર કરી દીધા. ત્યારે પોલીસનું કહેવું છે કે આજની તારીખમાં બારામુલામાં કોઈ પણ આતંકી હવે જીવતો નથી બચ્યો. ત્યાં જ બીજી બાજુ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલે એક વિવાદિત નિવેદન આપ્યું છે અને આ નિવેદનમાં તેઓએ કહ્યું છે કે આતંકવાદીઓને મારવા યોગ્ય નથી. સાંભળો રાજ્યપાલે શું કહ્યું. દુશ્મન અરે યાર એસી બાત પૂછો જિસમે કોઈ કંટ્રોવર્સી ના હો. દેખીએ પોલીસ અપના કામ બહુત અચ્છે સે કર રહી હૈ લેકિન મુજે એક ભી જાન અગર ટેરરિસ્ટ કી ભી જાતી હૈ તો ઉસ પે તકલીફ હોતી હૈ ક્યુંકિ હમ તો યે ચાહતે હૈ સબ લોગ વાપસ આયે. હમ કોશિશ કર રહે હૈ કે હમ ઇનકો કોઈ ઓફર કરે ઇસ તરહ કા રિહેબિલિટેશન કા કે બચ્ચે વાપસ આ જાયે. મારના કોઈ ઇલાજ નહીં હૈ ક્યુંકિ ટેરરિઝમ ગન મે નહીં હૈ, ટેરરિઝમ યહાં હૈ તો હમ ઉસકો ઠીક કરને કી કોશિશ કર રહે હૈ. તરફ યોગ ગુરુ બાબા રામદેવે ભારતની વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે માત્ર 2 જ બાળકો હોવા જોઈએ. જી હા, જે લોકો તે અંગે વિચાર ના કરે તેમના અધિકાર છીનવી લેવા જોઈએ, તેમનો વોટિંગ અધિકાર અને ચૂંટણી લડવાનો અધિકાર છીનવી લેવાની માંગ બાબાએ કરી છે. હા, 2 સે જ્યાદા જો બચ્ચે પેદા કરે ઉસકે વોટિંગ રાઇટ ખતમ કર લો, ઉસકો ઇલેક્શન મેં ચુનાવ લડને કી અનુમતિ મત દો, ઉસકો જો હૈ સરકારી સ્કૂલ મેં સરકારી હોસ્પિટલ મેં ઉસકો સરકારી સ્કૂલ મેં એડમિશન મત દો, સરકારી હોસ્પિટલ મેં ઉસકા ઇલાજ મત કરાઓ ઓર સરકારી નોકરી મત દો. યે કામ હો જાય તો જનસંખ્યા પર અપને આપ નિયંત્રણ હો જાયેગા, કોઈ પેદા કરે છે વો હિન્દુ હો મુસલમાન હો ગરીબ હો અમીર હો. ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડ મામલે સપા નેતા અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે. યુપી સમેત 4 રાજ્યોમાં ઈડીએ છાપેમારી કરી અને તપાસ હાથ ધરી. જાણકારી અનુસાર દેશના 4 રાજ્ય યુપી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં છાપેમારી કરવામાં આવી. લખનૌમાં જ્યાં ઈડીની ટીમે ગોમતીનગરના વિશાળખંડ અને રાજાજીપુરમમાં છાપેમારી ચલાવી, જેમાં સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારીઓ અને ગેમન ઇન્ડિયા કંપનીના અધિકારીઓના 8 ઠેકાણા પર છાપા મરાયા. તેમના ઘર અને ઓફિસને પણ ન છોડાયા. ઈડીને આશંકા છે કે ગોમતી રિવરફ્રન્ટ નિર્માણમાં જોડાયેલા ઇન્જિનિયર્સે
અને તેમની પાસે કરોડોની અઘોષિત સંપત્તિ છે જે કમાણી આ પ્રોજેક્ટમાંથી કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે યોગી સરકારે પૂર્વ સપા સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના ગોમતી રિવરફ્રન્ટ ગોટાળાનો આરોપ લગાવતા આ તપાસ શરૂ કરાવી. મોદી સરકાર જલ્દી જ નાણાકીય વર્ષ બદલવા જઈ રહી છે. જી હા, 2020 સુધી દેશમાં નવું નાણાકીય વર્ષ લાગુ થઈ શકે છે અને જે માટે સરકાર તરફથી એલાન પણ થઈ શકે છે. પરંતુ જો આમ થયું તો મોદી સરકાર 152 વર્ષ જૂની પરંપરાને બદલી નાખશે. બજેટ 2019 બાદ બદલાઈ શકે છે નાણાકીય વર્ષ. 1 એપ્રિલથી 31 માર્ચ સુધી નાણાકીય વર્ષ હોય છે. સરકારથી લઈ આરબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓ પણ આ જ કેલેન્ડરનો ઉપયોગ કરે છે. બજેટ પણ તેને ધ્યાને લઈ ફેબ્રુઆરી માસમાં રજૂ કરવામાં આવે છે. પરંતુ એક રિપોર્ટ મુજબ નવા નાણાકીય વર્ષની શરૂઆત 2020થી થઈ શકે છે. આ પહેલા સરકાર બજેટ રજૂ કરવાની તારીખ પણ બદલી ચૂકી છે. પહેલા 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થતું હતું, પરંતુ હવે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. નાણા મંત્રાલય સાથે જોડાયેલી વીરપ્પા મોઇલીની સંસદીય સમિતિએ 2017માં સરકારને રજૂઆત કરી અને નાણાકીય વર્ષનો સમય 1 એપ્રિલથી 31 માર્ચના સ્થાને 1 જાન્યુઆરીથી લઈ 31 ડિસેમ્બર સુધી રાખવામાં આવે તેવી રજૂઆત કરાઈ. સરકારનું પણ કહેવું છે કે 1867થી એટલે કે અંગ્રેજોના સમયથી શરૂ થયેલી આ પ્રથા જલ્દી જ બદલવામાં આવશે. જો આ બદલાવ આવે છે તો સામાન્ય લોકોની સાથે સરકારના કાર્ય કરવાની પદ્ધતિમાં પણ બદલાવ આવશે. તો જાણો શું થશે અસર. બજેટની તારીખમાં ફેરફાર, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં પણ ફેરફાર થશે, કંપનીઓના નાણાકીય વર્ષમાં પણ બદલાવ આવશે. તો નાણા મંત્રાલય સાથે અન્ય મંત્રાલયે બધા ખર્ચ 31 ડિસેમ્બર પહેલા કરવા પડશે. જો કે 30 વર્ષ પહેલા એટલે કે 1985માં રાજીવ ગાંધીની સરકારમાં એલ કે ઝાની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ નાણાકીય વર્ષ બદલવાની સલાહ આપી હતી, પરંતુ તેને નકારવામાં આવી હતી. હવે મોદી સરકાર તેને બદલવા ઈચ્છે છે અને આ માટે પીએમ મોદીએ નાણાકીય વર્ષમાં બદલાવ કરવા લોકો પાસેથી પણ સલાહ સૂચન માંગ્યા છે, જે માટે સરકારની વેબસાઇટ mygovernment.in પર એક ફોરમ પણ શરૂ કરાયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે જતા જતા વાત કરીશું શાંતિ એશિયાટિક સ્કૂલની. જી હા, દિવસે ને દિવસે રાજ્યમાં વિવિધ રમતો વિશે રૂચિ વધતી જઈ રહી છે, ત્યારે અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા પણ આજથી 3 દિવસ માટે યોજાયો છે ખેલ મહાકુંભ. શું છે તેની ખાસિયત, જો અહેવાલમાં. અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં 3 દિવસ માટે યોજાયો ખેલ મહાકુંભ. ભારતીયમ 2019 હેઠળ 400 મીટર દોડ, 400 રિલે અને 100 મીટર સ્પ્રિન્ટની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર ભાગ લેવામાં આવ્યો. મેરા ફેવરેટ સ્પોર્ટ્સ ક્રિકેટ હૈ, વો ઇસલિયે ક્યુંકી ઉસમે ટીમવર્ક હોતા હૈ ઓર હમારે સ્કૂલમાં કાફી એન્કરેજ હોતા હૈ, તો ફિર ટીમવર્ક મેં મુજે એસા લગતા હૈ કે ક્રિકેટમાં મેરા કાફી આગે તક મેં જા સકતા હું. વિદ્યાર્થીઓએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે સ્પોર્ટ્સ પ્રત્યેની પોતાની રૂચિ દાખવી અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા. મેકો ફૂટબોલ જ્યાદા પસંદ હે, ક્યુંકિ ફૂટબોલ મેં ભાગના રહેતા હે, મેકો ભાગના જ્યાદા પસંદ હે. હમારે સ્કૂલ કી તરફ સે ભી વો બહોત એન્કરેજ કિયા જાતા હે, મતલબ હમે ટીચર્સ બહાર સે મુંબઈ સે ટીચર્સ આતે હે હમે ટીચ કરને કે લિયે. તો અમુક વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ થી સ્વાસ્થ્ય પર કેટલી અસર પડે છે તે પણ જણાવ્યું. इसका बहुत ज़्यादा स्पोर्ट्स का बहुत ज़्यादा बेनिफिट है, क्योंकि इससे खाली हमारे फिजिकली नहीं बट मेंटली भी हमारा हेल्थ बहुत मेंटेन होती है. શાંતિ એશિયાટિક સ્કૂલના મેદાનમાં દેશ અને વિદેશમાં તરણ સ્પર્ધામાં ખ્યાતિ પામનારા ખેલાડી નીલ કોન્ટ્રાક્ટરને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. મને લાગે છે કે સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે બધા સ્ટુડન્ટ્સ માટે સ્પોર્ટ્સનું ફાઉન્ડેશન બનાવે છે. એ બધાને રુચિ સ્પોર્ટ્સમાં સ્કૂલથી જ મળે છે અને એમના ટીચર્સ છે, એમના પ્રિન્સિપલ છે, એ લોકોનું એન્કરેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યું છે. શાંતિ એશિયાટિકના વિદ્યાર્થીઓને સ્કૂલ તરફથી જ વધુમાં વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે અને એટલે જ આ શાળાના વિદ્યાર્થીઓ નેશનલ લેવલે રમે છે.
जो खेल महाकुंभ होता है गुजरात में, उसमें हमारे बच्चे फाइनल्स में जीते हैं। तो बहुत सारे जो स्पोर्ट्स के कॉम्पिटिशन होते हैं, जैसे इस बार गवर्नमेंट ने भी बहुत सारी चीज़ें स्कीम्स की हुई हैं, खेलो इंडिया है, बहुत सारी चीज़ें हैं। हम चाहते हैं हमारे बच्चे और ज़्यादा हम इनको एक्सपोजर दें, और ज़्यादा हम इनको इंटरनेशनल नेशनल लेवल पे हम इनको स्पोर्ट्स का एक्सपोजर दें, और यही हमारी कोशिश है। खेले गुजरात अने खेल महाकुंभ थकी गुजरात ने अने देश ने सारा रमतवीरो मळ्या छे। ત્યારે સ્કૂલ ગેમમાં શાંતિ એશિયાટિક સ્કૂલનું પ્રભુત્વ પણ વધ્યું છે। ક્રિકેટ, ફૂટબોલ, કરાટે અને સ્કેટિંગ જેવી રમતો પ્રત્યે બાળકોની રૂચિમાં નોંધપાત્ર વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।